કહે છે જે ખૂબ જ કઠણ હોય છે અને પાંખની બીજી જોડ એટલે તિત્તી ઘોડાના પાંખની બીજી જોડ એ પારદર્શક અને થોડીક પાતળી હોય છે જ્યારે કીટક આ તિત્તી ઘોડો બેસે ત્યારે ઉપરની જે પહેલી જોડ છે એની નીચે આ બીજી જોડ સમાઈ જાય છે આ કીટકને એટલે કે ગ્રાસપર અથવા તિત્તી ઘોડા તીડના મુખાંગો એ ચાવીને ખાવા માટે વિકસેલા હોય છે તથા આ તિત્તી ઘોડાના પાછળના પગ એ કૂદી શકાય તેવા પ્રકારના પગ હોય છે આ માટે જ આ તિતોડો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે નાનું અંતર કાપવાનું હોય તો કૂદીને જાય છે અને જો તેને ઉડવાનું હોય તો તેની પાંખનો ઉપયોગ કરે છે આમ તેમના જીવનક્રમમાં ઈંડું બચ્ચું અને પુખ્ત કીટક એમ ત્રણ અવસ્થા હોય છે તે અપૂર્ણ રૂપાંતરિત કહેવાય છે તીડ તીત્તી ઘોડા જેવા જ દેખાવમાં ધરાવે છે પરંતુ તેમના જૂથચર વૃત્તિ હોવાથી ટોળામાં રહે છે અને હજારો માઈલ સુધી ઉડે છે દાખલા તરીકે રણનું તીડ આપણા રાજસ્થાન પ્રદેશમાં આપણે તીડના ઉપદ્રવ જોઈએ છે તે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ઉપદ્રવિત થઈ અને ટોળાના સ્વરૂપમાં આકાશમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે અને જ્યાં પણ લીલી વનસ્પતિ જુએ ત્યાં ઉતરી પડે છે અને ખૂબ જ નુકસાન કરે છે આમ તિત્તી ઘોડા એ ખૂબ જ અગત્યનું કીટક છે ત્યાર પછી જોઈએ મચ્છર મોસ્કીટો આ ડિપ્ટેરા દ્વિપક્ષી ગણનું કીટક છે એક જોડ તેને પાંખ હોય છે તથા તેની બીજી જોડ જે પાંખ છે તેનું સમતોલક એટલે કે હોલ્ટરમાં પરાવર્તન પરાવર્તન થયેલું હોય છે તેના મુખાંગો એ તીડ અથવા તો ગ્રાસપર અથવા તો વંદાના મુખાંગો કરતાં જુદા હોય છે તે મુખાંગો વેધક ચૂષક એટલે કે ઇંગ્લિશમાં પિયરસિંગ સકિંગ ટાઈપના માઉથપાટ હોય છે અને સૂંઢ જેવું દેખાય છે નરની શૃંગિકા સાંધા નર મચ્છરની શૃંગિકા સાંધામાં લાંબા અને પાટલા જેવા અસંખ્ય પાતળા અસંખ્ય વાળ હોય છે જ્યારે માંદા શૃંગિકાના ખંડો સાંધામાં ઓછા વાળ હોય છે તેઓ પૂર્ણ રૂપાંતરિત હોય છે તેમના જીવનમાં ઈંડું ઈયળ કોશેટા અને પુખ્ત એમ ચાર અવસ્થા હોય છે હવે એનોફિલિસ મચ્છર કે જે મેલેરિયાનો ફેલાવો કરે છે તે તેનું થોડુંક અભ્યાસ કરીએ એનોફિલસ તેની બેસવાની ઢબથી ઓળખાઈ શકે છે જ્યારે તે બેસે છે ત્યારે તેની સૂંડ માથું વક્ષ અને ઉદર સીધી રેખા બનાવે છે અને તેની સપાટી સાથે નીચેની સપાટી સાથે ખૂણો બનાવે છે જ્યારે બીજી જાતિના મચ્છરોની સૂંઢ સૂંઢ ખૂણો બનાવે છે પરંતુ માથું વક્ષ અને ઉદર બેસવાની સપાટીને સમાંતર રહે છે આ મચ્છર જ્યારે મનુષ્યને કરડે છે ત્યારે તેના સૂંઢ જેવા માથ મોઢાના ભાગો મનુષ્યના શરીરમાં ખોસે છે સૌથી પહેલાં તે તેમાંથી લાળ બહાર કાઢે છે અને આ લાળ જ મેલેરિયા થવા માટે જવાબદાર છે એ લાળ નાખવાના કારણે એ મનુષ્યનું લોહી જ્યારે ચૂસે છે ત્યારે તેને સૂંઢમાં ગંઠાઈ નથી જતું આ કારણે લાળ નાખે છે અને લાળમાં જે મેલેરિયાના જંતુ જે છે એ આવેલા હોય છે હવે આપણે એનું ચિત્ર જોઈએ આ રીતે મચ્છર મનુષ્યના શરીરમાં કાણું પાડી અને લોહી ચૂસે છે અને લોહી ચૂસે છે ત્યારે ફરીથી તેમાં એની લાળ નાખે છે અને લાળને કારણે આપણે પ્લાઝમોડિયમ વાઇવેક્સ નામના જે જીવાણુઓ છે પ્લાઝમોડિયમ સ્પીસીઝ નામના જે જીવાણુ છે એ લોહીમાં ભળે છે અને મનુષ્ય મેલેરિયાગ્રસ્ત થાય છે ઉદય ટર્માઇટ આ આઇસોપ્ટેરા ગણનું કીટક છે તેઓ સંઘજીવી એટલે સોશિયલ ઇન્સેક્ટ છે તેમજ બહુરૂપી પોલિમોર્ફિઝમ તેમાં હોય છે તેને ચાવીને ખાઈ શકાય તેવા મુખાંગો હોય છે તેમનામાં અપૂર્ણ રૂપાંતરણ છે ચોમાસાના વરસાદ પડી ગયા પછીથી નીકળતી પાંખવાળા નર અને માંદાને એક સરખી રચનાવાળી બે જોડ પાંખો હોય છે અને ત્યારબાદ વરસાદ પછી એ પાંખોથી ઉડવાનું પૂર્ણ કરે ત્યારે પછી પાંખો પડી જાય છે તેઓ વસાહતમાં રહે છે અને એટલા માટે જ તેને સંઘજીવી અથવા સોશિયલ ઇન્સેક કહે છે રાફડામાં એક રાણી હોય છે જે ફક્ત ઈંડા મૂકવાનું જ કામ કરે છે અને ખૂબ ઈંડા મૂકે છે અસંખ્ય ઈંડા એક સેકન્ડનું એક ઈંડું મૂકે છે ઈંડા સેવાતા બચ્ચા મજૂરો અને સૈનિકો એમ બને છે અને અમુક જે બચ્ચા છે તે મજૂરીનું કામ કરે છે અને અમુક બચ્ચા એ સૈનિક તરીકે રાફડાને રક્ષણ આપવાનું કામ કરે છે રાણી ફક્ત ઈંડા મૂકવાનું જ કામ કરે છે જ્યારે તેનો નર એ પ્રજનનનું કામ કરે છે આમ આ કીટક એ સોશિયલ અથવા તો સંઘજીવી તેમજ બહુરૂપી કહી શકાય મધમાખી હનીબી આ હેમેનોપ્ટેરા ગણનું કીટક છે આ કીટક પણ સંઘજીવી બહુરૂપી છે તે કીટક ઉપયોગી છે કઈ રીતે ઉપયોગી છે તો તે મધ બનાવે છે અને કેટલીક વનસ્પતિઓમાં સંચયની ક્રિયા કરે છે તેથી તે ઉપયોગી કીટક છે આજકાલ આપણે ઘણા બધા મોટા મોટા ગ્રીનહાઉસ જોઈએ છીએ જે તે વનસ્પતિ આપણે જે તે સિઝનમાં ન મળતા આ હાલમાં આપણને એ વનસ્પતિ આ ખાવા મળે છે એ બધી વનસ્પતિઓ એ ગ્રીનહાઉસમાં ઉગાડવા મળે છે અને આ ગ્રીનહાઉસમાં ઉગાડવા માટે પરાગ સંચયની ખૂબ જ જરૂરી હોય છે કારણ કે આ ગ્રીનહાઉસ આખું બંધ હોય છે ત્યારે આવા ગ્રીનહાઉસના માલિકો પોતાના જે ગ્રીનહાઉસ છે એમાં મધપુડાનું સેવન કરે છે અને મધપુડા ઉછેરે છે અને આને કારણે પરાગ સંચયની ક્રિયા વધુ થવાથી તેઓને આ પાકમાં વધુ ઉત્પાદન મળે છે આમ તે મધમાખીમાં ખૂબ જ ઉપયોગી કીટક છે તે મધપુડો બનાવે છે જે તેમની વસાહત હોય છે અને આ વસાહતમાં રાજા રાણી મજૂરો અને સૈનિકો હોય છે આ ઉપરાંત રેશમનું ફૂંદુ સિલ્ક એ લેપિડોપ્ટેરા ગણનું કીટક છે આ ગણમાં રંગબેરંગી જુદા જુદા કદના અને જુદા જુદા રૂપના ફૂંદા અને પતંગિયાનો સમાવેશ થાય છે આપણે લેપિડોપટેરામાં જે ફૂદા અથવા પતંગિયા હોય છે તેના ઘણા બધા વિવિધ રંગો હોય છે રેશમનું ફૂંદું ઉપયોગી કીટક છે કારણ કે તેની ઈયળ રેશમ બનાવે છે જ્યારે બીજા અમુક લેપિડોપટેરાના કીટકો છે તેના ઈયળો ખૂબ જ ખવધરી હોય છે અને પાકને નુકસાન કરે છે જ્યારે રેશમના ફૂંદાની ઈયળ છે એ રેશમ બનાવતી હોવાથી આપણને ખૂબ જ ઉપયોગી છે તેના શરીર તથા બે જોડ પાંખ ઉપર ભીંગડા આવેલા હોય છે તેને સ્કેલ કહે છે અને આને લીધે એની પાંખ ખૂબ જ સુંદર લાગતી હોય છે તેમના મુખાંક સિફોનિંગ ટાઈપના હોય છે તે પૂર્ણ રૂપાંતરિત છે તેની ઈયળનો વિકાસ પૂર્ણ થયા બાદ રેશમની ગ્રંથિઓમાંથી રેશમનો તાંતણો કાઢી પોતાના શરીરની આસપાસ રેશમના કોષ કકૂન બનાવે છે અને તેની અંદર કોશેટો અથવા પ્યુપા થાય છે આમ કીટકો તેમને કુદરત તરફથી મેળવેલ કેટલીક વિશેષતાઓને લીધે અન્ય પ્રાણીઓ કરતાં તેઓ જાતિ અને વિસ્તારમાં વિકાસ પામ્યા છે અને આને કારણે કીટકો આપણી કરતાં પાંચસો વર્ષ પહેલાં આવ્યા છતાં હજી પણ ઉપલબ્ધ છે આ અંગે અહીંયા હું આવ્યો અને આપની સમક્ષ મને કીટક વિશે માર્ગદર્શન અથવા તો વર્ગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ માટે આપ સૌને ખૂબ જ આભારી છું આભાર સ્ભાવ ઓ ગુજરાત ઇન્ટિગ્રેટ ક્લાસરૂમ સેટેલાઇટ ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન